ઊંઝા માર્કેટ યાર્ડમાં કૌભાંડ સામે આવતા વિવાદ વધારે વકરી રહ્યો છે। આજે ઊંઝા એપીએમસી બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। સાથે જ કૌભાંડના વિરોધમાં પ્રતિક ઉપવાસ રાખવામાં આવ્યા। ઊંઝા એપીએમસી પરિસર ખાતે પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે। ગેરરીતિ મામલે તપાસ સીટ અથવા સીબીઆઈને સોંપવાની માંગ કરાઈ રહી છે। એપીએમસીના વેપારીઓ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા। વેપારીઓ માંગ કરી રહ્યા છે તટસ્થ તપાસ માટે રજિસ્ટ્રાર નહીં પરંતુ સીબીઆઈને કેસ સોંપવામાં આવે। એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડના ચેરમેન અને સેક્રેટરી પર સેલ્સ વિભાગના કર્મચારીએ 15 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે, જેથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ કૌભાંડના વિરોધમાં વેપારીઓએ આજે બંધનું એલાન કર્યું છે। खास करीने वात करवामां आवी छे ઊંઝા एपीएमसी ની અંદર જે શેષ કૌભાંડ પ્રકાશમાં આવવા પામ્યું છે તેને લઈને આજે વેપારીઓ દ્વારા અનશન પ્રતિક ઉપવાસ ઉપર ઉતરે છે। ત્યારે આપણી સાથે વેપારી અગ્રણી આપણી સાથે દીક્ષિતભાઈ જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું કે આ જે પ્રકારે સમગ્ર જે મામલો પ્રકાશમાં આવવા પામ્યો છે આપ પ્રતિક ધરણા ઉપર ઉતરે છે, શું છે સમગ્ર વિગત? સમગ્ર વિગતમાં એશિયાના સૌથી પ્રતિષ્ઠિત ઊંઝા એપીએમસી માર્કેટયાર્ડમાં કથિત 15 કરોડ રૂપિયાથી પણ વધુના જે શેષ કૌભાંડની જે વાતો બહાર આવી એમાં અમારી મુખ્ય માગણી એ છે કે આ જે શેષ કૌભાંડ જે બહાર નીકળ્યું છે તો એની યોગ્ય તપાસ થાય, એ તપાસ સીબીઆઈ કે કોઈ વિજિલન્સ દ્વારા સરકાર એની તપાસ કરાવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાવે। કારણ કે રાજ્ય સરકારે એવા આદેશ આપ્યા છે કે જિલ્લા રજિસ્ટ્રાર થ્રુ આની તપાસ થશે। હવે જિલ્લા રજિસ્ટ્રાર થ્રુ આની જો તપાસ થવાની હોય તો રજિસ્ટ્રાર સાહેબ આખરે તો રાજ્ય સરકારના એક અધિકારી છે અને એમના ઉપર એપીએમસીનું જો બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ પણ એક રાજકીય એમનો પણ પ્રભાવ હોય છે, એટલે રાજકીય પ્રભાવના કારણે જિલ્લા રજિસ્ટ્રાર થ્રુ જે તપાસ નિમવાની વાત છે એ તટસ્થ થશે કે કેમ એની સમગ્ર વેપારીઓને સમગ્ર ઊંઝા નગરની જનતાને અને ઊંઝા ગ્રામ્ય વિસ્તારની પણ સમગ્ર જનતાને એ વિશે શંકા છે અને માટે આ તપાસ સીબીઆઈને કે યોગ્ય વિજિલન્સ દ્વારા કરાય એવી અમારી મુખ્ય માગણી છે। ખાસ કરીને આપની માંગ ન સ્વીકારાય તો આગામી શું પગલું રહેશે? જો આ સરકાર આ તરફ વિચાર નહીં કરે તો આજનો જે અમારો આજનો 5 વાગ્યા સુધીનો જે પ્રતિક ઉપવાસનો જે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ પૂરો થયા પછી અમે વેપારીઓ ફરીથી સંયુક્તપણે મીટિંગ કરીશું, ચર્ચા વિચારણા કરીશું અને આગળની રણનીતિ માટેનો કંઈક વિચાર કરીશું। ચોક્કસથી તો છેલ્લો પ્રશ્ન છે કે આજે જે ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવ્યું છે કેટલું નુકસાન હશે? ઊંઝા માર્કેટ અમે જ્યારે અહીંયા ઉપવાસ આંદોલનની શરૂઆત કરવાની જે વાત કરી ઊંઝા વેપારી મંડળને અમે સહકાર માટે આવેદન આપ્યું, ઊંઝા વેપારી મંડળે અમને વિના સંકોચે સહકાર આપ્યો, એમને વેપાર ધંધા રોજગાર બંધ રાખવાની જાહેરાત કરી અને એનાથી ઓછામાં ઓછું ઊંઝા બજારને 40 કરોડનું વેપારી ટર્નઓવર આજે સ્થગિત થયું। ચોક્કસથી તો આ જે ઊંઝા માર્કેટયાર્ડ છે તેમના ડિરેક્ટર પણ આપણી સાથે જોડાયા છે, સીધી તેમની વાત કરીશું કે સમગ્ર જે મામલો છે બાબતે શું કહેવું છે? આ જે એક સંસ્થાના કર્મચારી દ્વારા આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવ્યો ત્યારે અમને જાણ થઈ, કારણ કે જે સત્તાધારી પક્ષ છે એની વિરુદ્ધ અમે ચૂંટાયેલા છે, અમે હું અને અરવિંદભાઈ અને નરેન્દ્રભાઈ અમે બંને આ સત્તાધારી પક્ષની વિરુદ્ધ અપક્ષ તરીકે અમે ચૂંટાયેલા છીએ। અમને કોઈ પણ જાતની કમિટીમાં સામેલ કરવામાં નથી આવ્યા કે નથી વહીવટમાં વિશ્વાસમાં લેવામાં આવતા, ત્યારે અમે ઘણીવાર વિરોધ પણ કર્યો છે, ઘણીવાર રજૂઆતો કરી છે, પરંતુ એક તરફી આ લોકો એમની મનમાની રીતે મનસ્વી રીતે વહીવટ કરતા રહ્યા છે। જ્યારે આ કૌભાંડ બહાર પડ્યું ત્યારે અમે તુરંત જ તે જ દિવસે લેખિતમાં જાણ કરી નિયામક સાહેબને કે ભાઈ આની સત્વરે એટલે કે આજે જ એની તપાસ થવી જોઈએ, આના પાછળ જે કોમ્પ્યુટર કે જે કંઈ વપરાઈ રહ્યું છે એ સીટ થવું જોઈએ અને એની ન્યાયિક તપાસ થવી જોઈએ। માંગ આપની ખાસ કઈ? અમારી એ જ છે કે આ જે કથિત ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે આ વહીવટદારો ઉપર એમને ઉપર સરકાર નિષ્પક્ષ સીટની તપાસ આપે અને સ્વતંત્ર તપાસ આપે,
અને એની અંદર જે લોકો ગુનેગાર છે એ ગુનેગારો પકડાય, જેલ પાછળ જાય અને આ રકમ જે ગઈ છે એ રકમ સંસ્થામાં પાછી જમા થાય. આ અમારી માગણી છે અને આવી નિષ્પક્ષ તપાસ થાય એનો અમારો આગ્રહ છે. જે અમારી રજૂઆત બાદ પણ સાંભળવામાં નથી આવી ત્યારે ના છૂટકે અમારે આજે આ ઉપવાસ આંદોલન ઉપર બેસવું પડ્યું છે. ચોક્કસથી તો જે પ્રકાર કૌભાંડ પ્રકાશમાં આવવા પામ્યું છે તેની નિષ્પક્ષ તપાસ થાય તેની સાથે આજે વેપારીઓ આજે અનશન ઉપર ઉતરે છે અને આગામી સમયની અંદર પણ જે રીતે આ પ્રશ્નની ઉગ્ર રજૂઆત સમય જે રજૂ કરવામાં આવશે. પ્રેમલ ત્રિવેદી, ઝીમડીયા, પાટણ. મહેસાણા ઊંઝા એપીએમસી કથિત કૌભાંડ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. મહેસાણા રજિસ્ટ્રાર સહિત 5 સભ્યોની ટીમ ઊંઝા પહોંચી સમગ્ર મામલે તબક્કાવાર તપાસ કરવામાં આવશે. કોંગ્રેસે જાહેર કર્યું છે કે પ્રતિક ઉપવાસને સમર્થન, કથિત કૌભાંડ મામલે યોગ્ય ન્યાય માટેની કોંગ્રેસની માંગ છે. કોંગ્રેસે જાહેર કર્યું છે પ્રતિક ઉપવાસને સમર્થન. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કથિત કૌભાંડ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે. ઉંઝા એપીએમસી ખાતે જે કથિત કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈને આજે જિલ્લા રજિસ્ટ્રારની જે 5 સભ્યોની ટીમ અહીંયા ઉંઝા એપીએમસી ખાતે પહોંચી છે. અહીંયા અધિકારી આપણી સાથે જોડાય છે. સીધી એમની સાથે વાત કરીશું કે અહીંયા કેટલા સભ્યોની ટીમ આવી છે અને શું તપાસ કરવામાં આવશે. હું મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર રીતેશ પટેલ છું. મારી સાથે મારા ઓફિસના સ્ટાફના મિત્રો છે જે મદદમાં તપાસમાં કર્મચારીઓ અને સમગ્ર જે આ મુદ્દો છે જે અહેવાલ છે મીડિયામાં એ અન્વયે સેસ ફી ચોરીનો સમગ્ર મુદ્દાની ઊંડાણપૂર્વક ન્યાયિક તપાસ કરવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ. ખાસ કરીને જે સીસીટીવીમાં જે વ્યક્તિઓ દેખાય છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવાશે? નહીં, એ પણ તપાસ કરવામાં આવશે, એમના નિવેદનો લેવામાં આવશે. જ્યાં જ્યાં સમગ્ર મુદ્દામાં જેની જેની પણ જરૂર પડશે બધાની તપાસ કરવામાં આવશે. ચોક્કસથી તો જે પ્રકારે જે સમગ્ર કૌભાંડ છે તે મામલે 5 સભ્યોની ટીમ અહીંયા પહોંચી ગઈ છે અને જે મામલાની અંદર જેટલા વ્યક્તિઓ સંડોવાયેલા છે તેમને પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. પ્રેમલ ત્રિવેદી, ઝીમડીયા, પાટણ.